નહોતા. એટલે શરૂઆતમાં થોડી કવિતાઓ પણ લખીને બતાવેલી, પણ એમની કવિતાઓથી સુંદરમ ખુશ ના થયા. એટલે પન્નાલાલને એમ થયું કે આ કવિતામાં આપણે કામ નહીં કરી શકીએ, એટલે વાર્તાઓ તરફ વળ્યા. અને શેઠની શારદા એ વાર્તા એમણે લખી, જે ફૂલછાપમાં પણ છપાઈ. પણ વાર્તાકાર તરીકે એ ત્યારે જ સ્વીકારાય કે જો એમની વાર્તા એ સમયે ચાલતા સામયિક પ્રસ્થાનમાં છપાય એવું એમની આજુબાજુ રહેતા કોલેજિયન મિત્રોએ એમને કહ્યું કે તો અમે તમને સાચા સર્જક માનીએ કે જો તમારી વાર્તા પ્રસ્થાનમાં છપાય. એટલે એમણે રાવી પાઠકને કંકુ નામની વાર્તા લખીને મોકલી. પણ પાઠક સાહેબને કોઈ કારણસર કંકુ પસંદ ન પડી, એટલે વિષયની નિર્બળતાનો દોષ બતાવીને એ વાર્તા એમણે ન સ્વીકારી. એટલે પન્નાલાલે બીજી વાર્તા સુખ દુઃખના સાથી લખીને મોકલી અને પાઠક સાહેબને વાર્તા ખૂબ ગમી. એટલે એમણે કહ્યું કે કેટલી વાર્તા આપી શકશો? એટલે પન્નાલાલે કહ્યું કે 7-8 વાર્તાઓ તો વર્ષમાં આપી શકીશ. આમ એમની સાહિત્ય યાત્રાનો આરંભ થયો. પણ એમની અંદર પડેલો પેલો સર્જક આપણે જોઈ શકીએ છીએ કે કેવા વિષમ સંજોગોની વચ્ચે પણ આ માણસ સાહિત્યની દુનિયામાં પોતાનું સ્થાન હાંસલ કરે છે. એ ધીમે ધીમે નવલકથા તરફ વળ્યા અને વડામણા નામની નવલકથા એમની પાસેથી આપણને પ્રાપ્ત થઈ. એ પછી મળેલા જીવ જેવી કૃતિ એમની પાસેથી આપણને મળી. અને એની સાથે સાથે મળેલા જીવ લખાયા પછી એમને ફિલ્મી દુનિયા પણ બોલાવે છે. એ મુંબઈ ગયા. મુંબઈમાં મળેલા જીવ ઉપરથી ઉલ્ઝન નામની હિન્દી ફિલ્મ બનેલી. એ રીતે પણ એમનો ફિલ્મી દુનિયામાં એક રીતે પ્રવેશ થયો. પણ મુંબઈ એમને બહુ ફાવ્યું નહીં, એટલે ફરી પાછા વતન માં પાછા ફર્યા અને માનવીની ભવાઈ ગુજરાતી સાહિત્યની, સમગ્ર ભારતીય સાહિત્યની અને વિશ્વ સાહિત્યની જે નોંધપાત્ર કહી શકાય એવી કૃતિ એનું સર્જન એમણે શરૂ કર્યું. અને 1947માં માનવીની ભવાઈ પ્રગટ થઈ. 1950માં એમને રણજીત રામ સુવર્ણચંદ્રક મળે છે. પણ આ કૃતિ પોખાઈ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી 1985માં. આ સર્જકને મળેલું એક બહુમાન હતું. એમણે અને કદાચ કોઈ પણ ગુજરાતી ભાષાના સર્જકે આવી કલ્પના પણ નહીં કરી હોય કે એક આવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતો એક સર્જક પોતાનું જીવન ઘડતર કરતા કરતા કેવી રીતે આગળ વધતા વધતા ભારતીય જ્ઞાનપીઠને પામે છે. એ એક મોટી ઉપલબ્ધિ પન્નાલાલના જીવનની હતી. જીવનમાં અનેક ઉતાર ચડાવ આવ્યા. એમણે દુકાન કરી,
બીજાને મદદરૂપ થવા માટે હંમેશા એ યત્નશીલ રહેતા. પણ પોતે પાકા હતા એના પણ એમના જીવનમાંથી આપણને બે ત્રણ પ્રસંગો મળે કે ગાડામાં સારી જગા મળે એટલે પોતાને ઉલટી થતી હોવાનો દોડ કરીને સારી જગા શોધી લે. એક શિક્ષક એમને કપડાં ધોવાનું કામ સોંપતા તો એમાંથી બચવા માટે પોતે કૂવામાં ડોલ નાખીને કાદવવાળા થઈને એમની પાસે પહોંચે અને પોતે કૂવામાં પડી જાત એવું જણાવીને એમાંથી પણ કોઈ રસ્તો શોધે. આ જીવનની જુદી જુદી બાબતો છે. જીવનમાં એમણે જે કંઈ કર્યું, જે કંઈ વેઠ્યું, જે કંઈ જીવનના ઉતાર ચઢાવ જોયા, જીવનના અનુભવોમાંથી જે પસાર થયા, માંડલી ગ્રામ જીવનમાં જે કંઈ સારા માઠા પ્રસંગોની વચ્ચેથી એમને ગુજરવાનું આવ્યું, એ બધાની વચ્ચે પન્નાલાલનું ઘડતર જુદી જુદી રીતે થતું રહ્યું. એમના જીવન ઘડતર કરનારા જે કેટલાક મહત્વના પરિબળો હતા એમાં પિતાનો ફાળો સૌથી મોટો છે. જુદી રીતે ભલે એ લાંબો સમય એમની સાથે નથી રહ્યા પણ આ વિદ્યાનું ઘર એવી પ્રતિષ્ઠા ઊભી કરવામાં પિતાનો ફાળો એ ઘણો મોટો છે. માતાનું વાત્સલ્ય પણ એમની ઉપર પડ્યું છે, અઢળક ઢળ્યું છે અને એ પન્નાલાલને સંવેદનાસભર બનાવે છે. મેઘરજના સાધુ, હિંમતનગરના મહારાજ કુંવર એ બધાએ પણ પન્નાલાલ ઉપર કોઈક ને કોઈક રીતે એમના જીવનને ઘડવામાં બહુ મહત્વનો ફાળો આપ્યો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. ઉમાશંકર જોશી જે એમના સહાધ્યાયી રહ્યા એ પણ એમના જીવનને ઘડનારા એક મહત્વના પરિબળ રહ્યા. સાથે સાથે જીવનના આકરા અનુભવોએ પન્નાલાલને જુદી જુદી તાવણીમાંથી પસાર કર્યા. પન્નાલાલ ઘડાતા ગયા, જીવનને જોતા રહ્યા, જીવનને સમૃદ્ધ કરતા રહ્યા. અંદરથી પોતાને કંઈક કરવું છે એવી દ્રઢ આત્મવિશ્વાસની એક ધારા પોતાની અંદરથી પણ પ્રગટાવતા રહ્યા અને એટલે જ પન્નાલાલ પોતાની જાતને આ સાહિત્યની દુનિયામાં ઊભી કરી શક્યા, પોતાની જાતને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા બનાવી શક્યા. એ અંદરના આત્મવિશ્વાસ વિના શક્ય ન બને. પ્રકૃતિનું ભરપૂર સેવન પણ એમણે કર્યું અને એમની કૃતિઓમાં એ વાત જુદી જુદી રીતે આવે છે. પણ સૌથી મહત્વની વાત હતી ગ્રામ જીવનનો અનુભવ. એમની પાસે ગ્રામ જીવનનો અનુભવ એટલો બહોળો હતો કે વાર્તાના કથાનકો હોય, નવલકથાના કથાનકો હોય, એ ગ્રામ જીવનનું વાસ્તવ લઈને એને કલાત્મક રીતે નિરૂપિત કરવામાં પણ પન્નાલાલ બહુધા સફળ રહેલા સર્જક આપણે જોઈ શકીએ છીએ. સાહિત્યકારોનું સતત માર્ગદર્શન પણ એમને મળતું રહ્યું. મુંબઈમાં હતા ત્યારે પણ એમને સર્જકોનો સાથ સહકાર મળ્યો, અમદાવાદમાં હતા ત્યારે પણ એમને સર્જકોનો સાથ અને સહકાર મળ્યો અને એને કારણે એ પોતાની જાતને સતત ઘડતા રહ્યા. હવે આપણે પન્નાલાલ પટેલના સાહિત્ય સર્જન વિશે થોડી વાત કરીશું. પન્નાલાલની ઓળખ મુખ્યત્વે કથા સાહિત્યકાર તરીકેની છે. પન્નાલાલ પટેલ યત્તા અને ગુણવત્તા એ બંનેનો સમન્વય એક રીતે પોતાની કૃતિઓમાં કરી શક્યા છે. એમણે ખૂબ લખ્યું છે,
નવલકથાઓ તરફ આપણે જો નજર કરીએ તો વડામણા, મળેલા જીવ, ભીરુ સાથી, યૌવન, સુરભી, ભાંગ્યાના ભેરુ, માનવીની ભવાઈ, પાછલે બારણે, ના છૂટકે, ફકીરો, નવું લોહી, પડઘા અને પડછાયા, મનખા અવતાર, અમે બે બહેનો, કરોડિયાનું જાડું, આંધી અષાઢની, વળી વતનમાં, મીણ માટીના માનવી, નગદ નારાયણ, ગમ્મર વલોણું, પ્રણયના જુજવા પોત, કંકુ, અજવાળી રાત અમાસની, અલ્લડ છોકરી, એક અનોખી પ્રીત, ગલાલસિંહ, એકલો, મરકટલાલ, નથી પરણ્યા નથી કુંવારા, પાર્થને કહો ચઢાવે બાણ, રામે સીતાને માર્યા જો, કૃષ્ણ જીવનલીલા, ભણે નરસૈયો, શિવ પાર્વતી, ભીષ્મની બાણસૈયા, કચ્છ દેવ્યાની, અર્જુન વનવાસ કે પ્રણયવાસ, કુબજા અને કૃષ્ણ, કૃષ્ણની આઠ પટરાણીઓ, જેણે જીવી જાણ્યું, ભીમ હિડિંબા, રેવતી ગહેલા બળદેવજી, શિખંડી સ્ત્રી કે પુરુષ, સહદેવ ભાનુમતીનો પ્રણય, ઉર્વશી પુરુરવા, જિંદગી સંજીવની, નરમા નારી ઈલ ઈલા તાપ. આ નવલકથાઓ એ પન્નાલાલની યત્તા બતાવે છે કે કેટલું બધું કામ એમણે કર્યું છે. પણ પન્નાલાલને નવલકથાકાર તરીકે આપણે જો ઓળખવા હોય તો એમની આરંભની ત્રણ કૃતિઓ વિશે જો વિચાર કરીએ તો પણ કદાચ પન્નાલાલની નવલકથાકાર તરીકેની એક ઓળખ આપણને થઈ જાય. વડામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ. માનવીની ભવાઈ તો એક ઉત્કૃષ્ટ કહી શકાય, ઉત્તમ કક્ષાની કહી શકાય એવી ગુજરાતી ભાષાની નહીં, ભારતીય ભાષાની નહીં, પણ સમગ્ર વિશ્વમાં જે પોતાનું સ્થાન મૂકી શકે, પોતાની જગા કરી શકે એવી ઉત્તમ નવલકથા છે. તમે જુઓ કે પન્નાલાલ સર્જક તરીકે વાસ્તવને કલાત્મક પણામાં કેવી રીતે ઢાળી શકે છે એ કદાચ એમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. વડામણા ઘટના તો માત્ર એટલી કે ઝંકુ નામની એક દીકરી જે પોતાની મરજીથી પેલા બ્રાહ્મણ તલાટીની સાથે પ્રેમમાં પડેલી અને પછી ઘર છોડીને એની સાથે ભાગી ગયેલી, બ્રાહ્મણ તલાટીના સગાઓએ એને ન સ્વીકારી એટલે પોતાના પિયરમાં પાછી આવી, પણ હવે પિયરમાં એનો સ્વીકાર કરે એવું કોઈ નથી. પિયરવાળા ઈચ્છે છે કે અહીંથી ચાલી જાય અને એને ઠેકાણે પાડવાનું કામ મનોરદા મુખી ઉઠાવે છે. પ્રારંભિક તબક્કે આપણને એમ લાગે કે મનોરદા અને અમદાવાદમાં લઈ જઈને વેચી નાખશે, અમદાવાદમાં લઈ જઈને એ પૈસા ઉભા કરી લેશે, પણ આપણી ધારણાઓ સાચી નથી પડતી. પન્નાલાલ મનોરદાની અંદર પડેલો એક જુદો મનોરદા, જે અંદર પડેલી સારપ છે એને પ્રગટાવવાની મથામણ કરે છે, અને એ મનોરદા ક્રમિક રીતે કેવો બદલાતો જાય છે, એનું હૃદય પરિવર્તન કેવી રીતે થતું રહે છે,
એની મૃત પુત્રી નાથુડી એને યાદ આવે છે, જમકુમાં એને એના દર્શન થાય છે, અને આખરે જે આપણે નહોતું ધાર્યું એવું પરિણામ આપણી સામે આવીને કૃતિના અંતે ઊભું રહી જાય છે. આ એક સર્જકને જીવનની સારપમાં શ્રદ્ધા છે, એને બુરાઈમાં લેશ માત્ર રસ નથી, એને જીવનના ઊંડા મૂલ્યોમાં એવી શ્રદ્ધા છે કે ગમે તેવા માણસની અંદર પણ ક્યાંક ઊંડે ને ઊંડે સારાપણું છુપાયેલું છે, જે સારાપણું એ મનોરદા મુખીમાં જુદી રીતે પ્રગટાવે છે. આખી કૃતિ એ સમયે પણ ધ્યાનપાત્ર બનેલી, અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે આટલા વર્ષો પછી પણ એ કૃતિ આપણા અભ્યાસક્રમમાં સ્થાન પામે છે. ગ્રંથકાર તરીકે પન્નાલાલ જ્યારે સ્થાન પામે છે ત્યારે એ વસ્તુ જ સાબિત કરે છે કે પન્નાલાલ કાળની સામે ટકી રહ્યા છે, સમય એમને પરાસ્ત નથી કર્યા. સર્જક તરીકે બલકે વધારે વધારે એ પ્રસ્તુત થતા જાય છે. જેમ જેમ ગ્રામજીવનના સર્જનનો મહિમા વધતો જાય છે, એમ એમ પન્નાલાલની કૃતિઓ જુદી જુદી રીતે વધારે ને વધારે ચર્ચામાં આવતી રહે છે. મળેલા જીવ એક જુદા પ્રકારની કૃતિ છે, પ્રેમ કથા છે, પણ એ સમયે જે બે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે જ્ઞાતિની દિવાલો હતી, બે જુદી જુદી જ્ઞાતિના લોકોને પરણવાનું એટલું સહેલું નહોતું, અને કાનજી પોતે જીવીના પ્રેમમાં તો પડે છે પણ એની સાથે લગ્ન કરી શકે એમ નથી. એટલે પોતાની નજર સામે રહે એવા આશયથી પોતાને ગામમાં જ એને પરણાવે છે, પણ હવે નજર સામે છે ત્યારે લોકલાજ વગેરે એને ગામમાં રહેવા દેતા નથી, ગામ છોડીને ચાલ્યો જાય છે. જીવી ઉપર આરોપો અને આક્ષેપો થાય છે, જીવી પાગલ જેવી થઈ જાય છે, અને ત્યારે